एमएस एक्सेल में बधा ज मेनुओनो प्राइमरी इंट्रोडक्शन अने त्यार बाद होम मेनुना बधा ज फंक्शनल अने टेब्सनो डिटेल में आपणे फंक्शन जोया पछी आजे आपणे इन्सर्ट मेनुनी शुरुआत करवा जई रह्या छीए। इन्सर्ट मेनुमां फर्स्ट ऑफ जे तमने लेफ्ट साइड थी आपणे आ स्क्रीन पर जुओ तमे ए टेबल्स अने टेबल्स में पण पाइवोट टेबल। पाइवोट टेबल ए अत्यंत उपयोगी फंक्शनालिटी छे ज्यारे तमारे तमारो लार्जर डेटाबेस होय, बहु मोटो डेटाबेस के जे तमे डेटा एंट्री द्वारा मेळवेलो होय अथवा तो तमे रोजबरोजना रेकॉर्ड प्रमाणे तमे डेटा एंटर करीने भेगो कर्यो होय, ए डेटामां तमे ज्यारे ए डेटाने समराइज करवा मांगता होय अथवा ए डेटामांथी तमे डिटेल्ड आउटपुट मेळवा मांगता होय तो ए डेटाने समराइज करी अने तमारा रिक्वायरमेंट प्रमाणे एरेन्ज करी अने तेमांथी आउटपुट कई रीते लेवुं तो ए माटे पाइवोट टेबल ए अत्यंत इम्पोर्टंट फंक्शनालिटी छे। आवो जोईए ने एक एक्जाम्पल द्वारा अत्यारे आप तमे स्क्रीन पर जोई रह्या छो ए प्रमाणे गार्मेंट शॉपनुं एक उदाहरण लीधुं छे। हवे गार्मेंट शॉपमां कई कई रीते आपणे उदाहरणमां जोईए के प्रोडक्ट साइज आइटम जान्युआरी 19, फेब्रुआरी 19, मार्च 19, एप्रिल 19 अने टोटल आ रीते लीधुं छे। मित्रों आपणे आ एक्जाम्पल शुरू करता पहेला ज आपने जणावी दऊं के अत्यार सुधीमां जो आपे आ चेनल सब्सक्राइब न करी होय तो अवश्यथी करो अने डिटेल नोटिफिकेशन मेळवा माटे बेल आइकन प्रेस करो। आ सिवाय आपणे जे होम मेनूना 6 विडियोनुं प्लेलिस्ट पण अत्यारे आ विडियो चेनल उपर उपलब्ध छे। बिजनेस यूजिस ऑफ एक्सेल, ત્યારબાદ એમએસ એક્સેલ ઇન ગુજરાતી અને એમએસ એક્સેલ ઇન ઇંગ્લિશ, આ બધા પ્લેલિસ્ટ પણ અવેલેબલ છે તો એ આ વિડીયો ચેનલ વિઝિટ કરી અને ચૂકથી જુઓ। ફરીથી એક્ઝામ્પલ પર આવીએ, ગાર્મેન્ટ શોપના એક્ઝામ્પલમાં પ્રોડક્ટ સાઇઝ કઈ કઈ છે તો કે એકાક આપણે જે પ્રમાણે ડેટા ભેગા કર્યો છે એ મીડિયમ સાઇઝમાં 3 આઇટમ છે, શર્ટ, ટ્રાઉઝર, જીન્સ અને ટી શર્ટ। આપણે અત્યારે જસ્ટ એક્ઝામ્પલ માટે આ લઈએ છીએ, પ્રેક્ટિકલ ડેટા તો ઘણો જ કોમ્પ્લિકેટેડ અને જુદો હોઈ શકે છે। હવે આ સેલિંગ જાન્યુઆરી 19 મંથ, ફેબ્રુઆરી 19 મંથ, માર્ચ 19 મંથ અને એપ્રિલ 19 મંથ, આ બધામાં આપણે જોયું છે કે 10, 17, 15, 50 એ રીતે છે। એ જ રીતે લાર્જ સાઇઝમાં પણ આ 3 વસ્તુ છે, શર્ટ, ટ્રાઉઝર અને જીન્સ છે। ત્યારબાદ એક્સેલ સાઇઝમાં શર્ટ, ટ્રાઉઝર અને જીન્સ છે। તો આ બધા જ આ ડેટા તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ભેગો કર્યો છે ગાર્મેન્ટ શોપના એક્ઝામ્પલથી આપણે સમજીએ। હવે આપણે જે નોર્મલ કેલ્ક્યુલેશન કઈ રીતે કરીએ તો એ આપણે જોવો તમે કે ભરે મારે મીડિયમ સાઇઝના કોઈ પણ વસ્તુ છે તો એ મીડિયમ સાઇઝની વસ્તુ શર્ટ છે। હવે ધારો કે શર્ટ એ બધા જ મંથ માટે લાર્જ સાઇઝમાં, મીડિયમ સાઇઝમાં અને એક્સેલ સાઇઝમાં કેટલા કેટલા વેચાણ છે એનું ટોટલ મારે જોઈએ છે તો આપણે નોર્મલી શું કરીએ પાઇવોટ ટેબલના ઉપયોગથી એ કેવી રીતે ઇઝી થાય છે એ પણ જોઈએ। નોર્મલી આપણે જોઈએ તો આ આપણે આનો સમ લઈએ કે ભાઈ શર્ટ આ એક સેલ છે, ત્યારબાદ બીજો એક આ શર્ટ છે જે લાર્જ સાઇઝનો છે, ત્યારબાદ એક્સેલ સાઇઝનો છે। હવે આનો સમ મેળવીએ તો આપણે 289 મળે છે। શેની વાત થઈ તો કે શર્ટની, આ આપણે મેન્યુઅલી કરવું પડ્યું। એ જ રીતે મીડિયમ સાઇઝ અથવા તો એમ કહીએ કે ભાઈ ટ્રાઉઝરનું મારે ટોટલ સેલિંગ જોઈએ છે છેલ્લા 4 મંથનું તો એના માટે શું કરીએ આપણે આનો સમ લઈએ, ત્યારબાદ આનો લઈએ અને ત્યારબાદ આ સેલનો લઈએ। આ તમારે મેન્યુઅલી આટલી વસ્તુ કરવું પડ્યું, બધા માટે તમારે કરવું પડશે। હવે પાઇવોટ ટેબલ આ વસ્તુને કઈ રીતે સરળ બનાવે છે એ જોઈ લઈએ। પાઇવોટ ટેબલનું બટન આપણે તમે જોઈ શકો છો લેફ્ટ મોસ્ટ બટન ઇન્સર્ટ ટેબમાં આ રીતે આપેલું છે, અહીંયા ડાબી બાજુ પાઇવોટ ટેબલ। હવે ઇન્સર્ટ પાઇવોટ ટેબલથી કઈ રીતે આપણા ડેટામાં ફેર પડે છે અને આપણે ઇઝી કઈ રીતે બનાવી શકીએ છીએ જોઈએ। પ્રથમ તો આપણે આ ડેટાને સિલેક્ટ કરી લઈએ। સિલેક્ટ કરવામાં એક વસ્તુની ખાસ ધ્યાન એ રાખવાની કે ટાઇટલ્સ જે તમે તમે ડેટા માટે આપેલા છે એને ઇન્ક્લુડ કરી અને બધા જ ડેટાને આખો સિલેક્ટ કરવો, ક્યાંય પણ જો બ્લેન્ક્સ આવતી હોય તો એ બ્લેન્ક ઇન્ક્લુડ ન કરવી। ધારો કે આ નીચે આપણે સિલેક્ટ કર્યો તો એ બ્લેન્ક આવી જાય છે તો એ બ્લેન્ક સિલેક્ટ ન કરવી, એકદમ પિન પોઈન્ટ રીતે જ્યારે આખા ડેટાને ટાઇટલ સહિત સિલેક્ટ કરવો। એ સિલેક્ટ કર્યા પછી તમે ઇન્સર્ટ પાઇવોટ ટેબલ અહીંયા જુઓ લેફ્ટ સાઈડ પાઇવોટ ટેબલ સિલેક્ટ કર્યું છે,
હવે અહીંયા ક્રિએટ પાઇવોટ ટેબલનો ઓપ્શન આવી ગયો છે. સિલેક્ટ અ ટેબલ એટલે આપણે આ જે રેન્જ આપીએ છીએ ઓલ ઓટોમેટિક ટાઈપ થઈ ગઈ છે. અહીંયા એક વસ્તુ તમને પૂછશે કે ચૂઝ વેર યુ વોન્ટ ટુ પાઇવોટ ટેબલ ટેબલ રિપોર્ટ ટુ બી પ્લેસ્ડ, ન્યૂ વર્કશીટમાં કે એક્ઝિસ્ટિંગ વર્કશીટમાં. તો આપણે અત્યારે ન્યૂ વર્કશીટમાં એન્ટર કરીએ અને એક્ઝિસ્ટિંગ એટલે મીન્સ અહીંયા ને અહીંયા આ જ શીટમાં આજુબાજુમાં ક્યાંક એ પ્રિન્ટ થઈ જશે. તો આપણે અત્યારે નવું સમજવું છે તો ન્યૂ વર્કશીટમાં જઈએ, આ રીતે સ્ક્રીન આવી જશે તમારી. ઓકે, હવે આપણે જરાને મોટું કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ નવી શીટ 9 બની ગઈ છે અને સાથે સાથે આ નવો ડેટા પણ બની ગયો છે અને એમાં આપણે આ બિલ્ડ કરવાનો છે. હવે આપણે ફીલ્ડ કઈ રીતે ચૂઝ કરવા પડશે, ફીલ્ડ કયા કયા છે? તો આપણે જે રીતે ટાઇટલના નામ આપ્યા છે એ અહીંયા છે, પ્રોડક્ટ સાઇઝ આઇટમ્સ. તમે સ્ક્રીનની જમણી બાજુ જોઈ શકો છો, પ્રોડક્ટ સાઇઝ આઇટમ, જાન્યુઆરી 19, ફેબ્રુઆરી 19, માર્ચ 19, એપ્રિલ 19 અને ટોટલ. ઓકે, હવે પાઇવોટ ટેબલને કઈ રીતે આપણે મોડિફાઈ કરીએ અથવા તો આપણે પાઇવોટ ટેબલની ડિટેલમાં એની પાસેથી માહિતી કઈ રીતે લેશું એ જોઈએ. આપણે અત્યારે પ્રોડક્ટ સાઇઝ એક ઉપર ટિક માર્ક કરીએ તો શું આવે છે એ જોઈએ પહેલાં. તો આપણા ડેટામાં અત્યારે આટલી સાઇઝના ડેટામાં લાર્જ, મીડિયમ અને એક્સેલ આ ત્રણ વસ્તુઓ આવેલી છે એવું પાઇવોટ ટેબલે પોતે જોઈ લીધું છે, મીન્સ એને પોતે ડેટા મેળવી લીધો છે આખાનો. ત્યારબાદ આઇટમ્સ કરીએ તો આઇટમ્સમાં લાર્જ, મીડિયમ અને એક્સેલ અને એમાં પણ ત્રણમાં જીન્સ શર્ટ, પછી જીન્સ શર્ટ, ટ્રાઉઝર, ટી શર્ટ એ રીતે છે. જાન્યુઆરી 19નું કરીએ. હવે એક એક ડેટા સિલેક્ટ કરીએ અને એક એક ડીસિલેક્ટ કરીએ. લાર્જ સાઇઝની કોઈ પણ વસ્તુ એ જાન્યુઆરી 19 મંથમાં કેટલું સેલિંગ થયું છે? તો કે 75. ફેબ્રુઆરીમાં કેટલું થયું છે? તો કે માર્ચ 19, માર્ચમાં, એપ્રિલમાં અને ટોટલ. હવે અત્યારે જે આપણે પ્રોડક્ટ સાઇઝ આ સિલેક્ટ કરી છે એની બદલે આઇટમ્સ સિલેક્ટ કરીએ. આ આઇટમ્સ સિલેક્ટ કરી તો જુઓ તમે અહીંયા જીન્સની ટોટલ કેટલી સેલિંગ થયું છે એ બધા મંથ વાઇઝ આવી જશે, રાઈટ? જે આપણે અહીંયા જોયું કે આપણે એક શર્ટની વાત કરવી હતી તો 92, 127 + 70, તો 289 આવતા હતા જે આપણે શર્ટ માટે જોતા હતા. તો એ શર્ટ માટે તમે સીધું અહીંયા જોઈ શકો છો 289. આ કર્સર જ્યાં છે અત્યારે 289 પર તમે જોઈ શકો છો. ટ્રાઉઝર, તો ટ્રાઉઝરનું 79, 83 બધાનું એ રીતે આવી જાય છે. સાઇઝને તમે બાજુમાં રાખો અને ખાલી પ્રોડક્ટને કેટલી સેલિંગ થયું છે તો એ પણ તમે સીધું તમારો ડેટા એરેન્જ થઈને અને તેનું સમેશન આપી દેશે. હવે પ્રોડક્ટ સાઇઝ એમ નમ રાખીએ અને આઇટમ કાઢી નાખીએ. તો કે લાર્જ સાઇઝની કેટલી આઇટમ, લાર્જ સાઇઝની ટોટલ ક્વોન્ટિટી કેટલી સેલ થઈ છે? તો કે 364, મંથ વાઇઝ 75, 62, 152, મીડિયમમાં એ રીતે, એ રીતે એક્સેલમાં. આ રીતે બધા સિલેક્ટ કરીએ તો એ તમને આ રીતે આ પણ જોવા મળે. તમે અહીંયા જુઓ છો લાર્જ, મીડિયમ અને એક્સેલ. અહીંયા આને તમે ડ્રોપ ડાઉન કરો તો જીન્સ, ટી શર્ટ એ બધું અંદર પાછું જે ડેટા આપણો મેઇન હતો એ રીતે પણ આવી જાય છે પાછો ભેગો, રાઈટ? હવે સપોઝ આ ડેટામાં ફેરફાર થાય છે અથવા તો બાય મિસ્ટેક તમે ક્યાંક ડેટા ખોટો એન્ટર કર્યો છે અને આપણે અપડેટેડ વ્યૂ પાછો જોઈએ છે તો એ કેવી રીતે કરવું? આપણે પાછા પાઇવોટવાળી શીટમાં જઈએ. હવે શર્ટનો ડેટા જે છે એ મીડિયમ સાઇઝની શર્ટનો ડેટા જાન્યુઆરી 19માં 10 નથી પણ 110 ધારો કે હોવો જોઈએ. તો આપણે સીધો 100નો ફરક આવે એ જોઈએ. એ 192 અહીંયા અપિયર થઈ ગયા છે પણ અહીંયા સીધું અપિયર નહીં થાય. મીડિયમ સાઇઝના શર્ટનો ડેટા હજી આપણે અહીંયા 10 જ જોવા મળે છે. હવે એ કઈ રીતે થશે એ આપણે જોઈએ. અહીંયા જ્યારે તમે પાઇવોટ ટેબલવાળી શીટ ઉપર રાખો ત્યારે અહીંયા ઓપ્શન્સવાળો એક ટેબ ખુલી જાય છે. હવે આ જ ટેબમાં રિફ્રેશ બટન પ્રેસ કરવાનું. રિફ્રેશ બટન પ્રેસ કરતાં જ આ શર્ટવાળો જે ડેટા છે એ 10માંથી 110 થઈ ગયો છે, એ તમે જોઈ શકો છો, રાઈટ? એટલે ડેટાને જ્યારે પણ મોડિફાઈ કરો ત્યારે તમારે આ ડેટાને રિફ્રેશ આપવાનું જેથી પાઇવોટ ટેબલમાં એ તમારો ચેન્જીસ રિફ્લેક્ટ થાય. બીજી એક વસ્તુ, હવે આ જ ડેટામાં ધારો કે આપણી પાસે એક વધારે મંથનો ડેટા અપડેટ થાય છે તો એ કઈ રીતે થાય એ જોઈએ. હવે અહીંયા જુઓ છો કે મેં
2019 ડેટા એક એન્ટર કર્યો છે. હવે અહીંયા આપણે જ્યારે પાઇવોટ ટેબલને પાછો સિલેક્ટ કરીએ તો એ તો અહીંયા બતાવતું છે નહીં, ઓટોમેટિક તો અપડેટ થતું નથી, અથવા તો આપણે રિફ્રેશ કરીએ તો જોઈએ કેટલું આવે છે તો પણ નથી આવતું. પણ અહીંયા તમને જે ટિકમાર્કવાળો ઓપ્શન છે જમણી બાજુ, જમણી બાજુ તમે જુઓ અહીંયા, તો અહીંયા આ ઓપ્શન આવી જાય છે. તો એને ટિક માર્ક કરશો તો એ પાછું તમને મે 2019 ડેટા પણ દેખાડવા મળશે, રાઈટ? સમ ઓફ ટોટલ એ બધું જ આવી જાય છે. તો આ રીતે મિત્રો તમે જુઓ છો કે આપણે જે આ બલ્ક ડેટા હતો એ બલ્ક ડેટાને એકદમ આપણે સરળ રીતે આપણા બધા જ ડેટાને ઇન્ક્લુડ કરી અને બધા જ મંથને ઇન્ક્લુડ કરી, સાઇઝ ઇન્ક્લુડ કરી અને આઇટમને ઇન્ક્લુડ કરીને ડેટાને સમરાઇઝ કરી શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. આ જ રીતે ચેનલ સાથે જોડાયેલા રહો અને અપડેટેડ નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન પ્રેસ કરો, અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને સાથે સાથે કોમેન્ટ પણ જણાવો. થેન્ક યુ વેરી મચ.